ગુજરાતમાં વિવિધ જગ્યાએ થયેલા રેપને લઈને ડભોઈ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને ગુનેગારોને કડક સજા થાય તેવી માંગ કરી હતી. ગુજરાતમાં હાલ દિવસે ને દિવસે બળાત્કારના કેસ સામે આવી રહ્યા છે, જેને લઈ પોલીસ માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર જેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આજરોજ ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લાલ બજારથી ભેગાથી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. આ કેન્ડલ માર્ચ દ્વારા લાલ બજારના માર્ગ ઉપર ફરી ટાવર ચોક સુધી ફરીને કેન્ડલ માર્ચમાં કાંતિભાઈ મહેતા, ભૂપેન્દ્રભાઈ પટેલ, જાનકીબેન પટેલ, શીતલબેન પટેલ, અફઝલ કાબાવાલા, હિના ભટ્ટ, તોહરાબેન ખાનુવાલા, જીમી ઠાકર મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરપાલિકાના સભ્યો જોડાયા હતા. ડભોઈની અંદર કેન્ડલ માર્ચની જે રેલી કાઢવામાં આવી એની સાથે અમારી સાથે ભૂપેન્દ્રભાઈ, ડભોઈ તાલુકાના પ્રમુખ ગોપાલભાઈ, કાંતિભાઈ, કોંગ્રેસના અગ્રણીય કાર્યકર ભાઈઓ તથા બહેનો સાથે છે. અમે આ મૌ રેલી એટલા માટે કાઢી કે કઠવાઓ, સુરત, રાજકોટ જે રૂપાલીનું ગામ છે એ શહેરની અંદર પણ આ બળાત્કાર બે દિવસમાં થયો છે. કાલે સુરતમાં પણ એક નાની બાળા ઉપર પણ બળાત્કાર થયો છે. આ બળાત્કારના વિરોધની અંદર અમે આ મૌન રેલી કાઢી છે અને આની અંદર જે બળાત્કારીઓ છે એમને ફાંસીની સજા થવી જોઈએ એવું અમારી બહેનોનું કહેવું છે. કારણ કે દિવસે દિવસે જો આપણે આ રીતે જાગૃત નહીં બનીએ તો બેટરી ઉપર પણ આવું આવી રહેશે. માટે બધાએ સાથે રહી અને આનો વિરોધ કરીએ છીએ અને અમે કરીશું અને કરતા રહીશું. પિન્ટુ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ડભોઈ.